જય હિન્દ દોસ્તો પોલીના પોલિટી નંબર એકત્રીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજનો આપણો જે ટોપિક છે તે છે વાર્ષિક નાણાકીય ઉપરણ એટલે કે આર્ટિકલ નંબર એકસો બાર મુજબ જેની રચના થાય છે જેને આપણી ભાષામાં કહીએ છીએ બજેટ હવે મિત્રો બજેટ શબ્દનો ઉલ્લેખ બંધારણના કોઈ પણ ભાગની અંદર કે ક્યાંય પણ તેનો ઉલ્લેખ થયેલો નથી માત્ર અને માત્ર ત્યાં આગળ આર્ટિકલ નંબર એકસોને બાર મુજબ વાર્ષિક નાણાકીય વિવરણની જ વાત કરવામાં આવી છે તો તેની સાથે સંકળાયેલી તમામે તમામ બાબતો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો સાથે મળીને આજના તમામે તમામ કોન્સેપ્ટ ક્લિયરટી હવે દોસ્તો આપણે વાત કરીએ કે બજેટ વિશેની બરાબર હવે બજેટની વાત કરું દોસ્તો તો આ બજેટ આમ જોવા જઈએ તો ઇકોનોમીનો સબ્જેક્ટ છે બરાબર પરંતુ આપણા વિડીયો લેક્ચરમાં એટલા માટે જોવાનું છે કે કારણ કે બંધારણની અંદર જે બજેટ શબ્દ એનો તો કોઈ ઉલ્લેખ નથી પરંતુ જે વાર્ષિક નાણાકીય વિવરણ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે તો ઘણીવાર એક્ઝામની અંદર આપણને બજેટના રિલેટેડ જે બંધારણમાં આપેલું છે તેના રિલેટેડ પ્રશ્નો પૂછાશે મિત્રો તો હવે આપણને એક્ઝામની અંદર એવું તો કહેવામાં આવતું નથી કે આ ઇકોનોમીનો આ પ્રશ્ન પડ્યો છે પોલિટીનો આ પ્રશ્ન પડ્યો છે કલ્ચરનો આ પ્રશ્ન પડ્યો છે તો આપણે શું કરીએ છીએ પ્રશ્નો ત્યાં આપવામાં આવેલા છે કયો વિષય સાથે પૂછવામાં આવે ખબર હોતી નથી પરંતુ જે બજેટ વિશેની આ વિડીયોની અંદર વાત કરી દઉં કે આપણે બજેટની અંદર જે કંઈક ઇકોનોમીના રિલેટેડ હોય તે પોઈન્ટની નહીં ચર્ચા કરીએ પરંતુ જે પોલિટ્રી સાથે સંકળાયેલા છે તે તમામે તમામ પોઈન્ટની ચર્ચા કરીશું જેથી કરીને કારણ કે આપણો જે કોર્સ ચાલી રહ્યો છે ફૂલ ડિટેલ્સ કોર્સ છે એટલા માટે તો ચાલુ કરીએ મિત્રો કે હવે વાત કરીએ કે બજેટ બજેટને આપણે ગુજરાતી ભાષામાં એકદમ શુદ્ધ ગુજરાતી શબ્દ યાદ રાખજો મિત્રો કારણ કે તમને એક્ઝામની અંદર આ જ શબ્દો પૂછાતા હોય છે કે વાર્ષિક નાણાકીય પત્રક અથવા તો વાર્ષિક નાણાકીય વિવરણ જેને આપણી ભાષાની અંદર આપણે બજેટ કહીએ છીએ બરાબર છે તો બજેટની વાત કરવાની છે આપણે હવે બજેટની વાત કરું મિત્રો એ માટેનો આર્ટિકલ બજેટ માટેનો નથી મિત્રો એ વાર્ષિક નાણાકીય વિવરણ છે હવે હું જેટલી વાર બજેટ બોલું એટલે તમારે વાર્ષિક નાણાકીય વિવરણ સમજવાનું છે તો તે માટેનો આર્ટિકલ નંબર આવે છે એકસોને બાર હવે એ યાદ રાખવાનું છે કે આ બજેટ કોના દ્વારા રજૂ કરાવવામાં આવે છે તો ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે આ રાષ્ટ્રપતિ દ્વારા આ બજેટ રજૂ કરાવવામાં આવે છે અને આ રજૂ ક્યાં કરાવવામાં આવે છે રજૂ કરવામાં આવે છે સંસદના બંને ગૃહોમાં રજૂ કરાવવામાં આવે છે પરંતુ આપણને પ્રશ્ન થાય કે બજેટ એ સીધું જો ક્યાં આગળ રજૂ થતું હશે લોકસભામાં કે રાજ્યસભામાં બરાબર તો એ પણ આપણે વાત કરીએ છીએ તો એ આ વિડીયો છેક સુધી જુઓ એની પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો બજેટ કોણ રજૂ કરાવશે મિત્રો બજેટ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રજૂ કરાવવામાં આવશે મિત્રો આગળની વાત જોઈએ કે જે બજેટ હોય છે મિત્રો આ બજેટની અંદર જે વાર્ષિક નાણાકીય પત્રક હોય છે તેની અંદર જે ભારતની જે સંચિત નિધિ હોય છે જેને આપણે સ્થાયી ભંડોળ અથવા તો એકત્રિત ફંડ કહેવામાં આવે છે અને તેનો આર્ટિકલ હતો આર્ટિકલ નંબર બસો છાસઠ એક પ્રમાણે હતો હવે એની અંદર જે કંઈ ખર્ચ કરવામાં આવતો હતો અને આની અંદરનો ખર્ચ એ બંને આપણે બજેટમાં અલગ અલગ દર્શાવવામાં આવે છે જો એક્ઝામની અંદર પૂછાય કે બજેટની અંદર નીચેનામાંથી કયો ખર્ચ અલગ દર્શાવવામાં આવે છે ત્યાં રાખજો જે સંજીત નિધિનો હતો જે સ્થાયી ભંડોળનો હતો એકત્રિત ભંડોળનો હતો એનો ખર્ચ અલગ દર્શાવવામાં આવે છે હવે ઘણા મિત્રો આ વિડીયો લેક્ચર પર પ્રથમવાર હશે અને એમનો પ્રશ્ન થાય કે સંજીત નિધિ અંદર શું હોય તો એ માટેના મેં અગાઉના એક વિડીયો બનાવી ચૂક્યો છે કે ભારતની નિધિઓ બરાબર એટલે કે ફંડ આ અગાઉના જ વિડીયો છે બરાબર બત્રીસમા નંબરનો આવશે મિત્રો એ લેક્ચરની અંદર મેં વિડીયો બનાવેલો છે તો તે લેક્ચરમાં જોઈ લેજો મિત્રો કે તેની અંદર મેં મસ્ત સમજૂતી આપેલી છે કે જેથી કરીને તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તેની અંદર ત્રણ નિધિ ત્રણ ફંડની વાત કરેલી આગળની વાત કરું મિત્રો કે હવે જે આપણને પ્રશ્ન થાય કે જે બજેટ છે બરાબર વાર્ષિક નાણાકીય વિવરણ છે એ કયા પ્રકારનો અથવા તો કયા પ્રકારનો ખરડો કહેવાય એક પ્રકારનો ખરડો જ છે મિત્રો બરાબર તો એ કયા પ્રકારનો ખરડો કહેવાય નાણાં ખરડો કહેવાય કે નાણાકીય ખરડો કહેવાય તો યાદ રાખો મિત્રો કે જે પરીક્ષાની અંદર જો પૂછાય કે બે બજેટ છે એ કયા પ્રકારનો ખરડો છે યાદ રાખજો એક નાણાં ખરડો અને નાણાંકીય ખરડો યાદ રાખજો નાણા ખરડો અને નાણાકીય ખરડો બંનેનું ભેગું સ્વરૂપ છે મિશ્ર સ્વરૂપ છે બરાબર કારણ કે આપણે નાણાકીય ખ નાણાં ખરડાની વાત કરું કે હાલની અંદર કયા કયા પ્રકારના ખર્ચા છે તેની વાત કરવામાં આવશે જ્યારે નાણાકીય ખરડાની અંદર શું થશે કે આવનાર વર્ષની અંદર કયા ખરડા અથવા તો કયા ખર્ચ થવાના છે તેના વિશેની વાત કરવામાં આવેલી હશે મિત્રો આ ઉપરાંત વાત કરું કે બજેટ ક્યાં રજૂ થાય તો બજેટ જે હશે એ માત્ર અને માત્ર લોકસભામાં રજૂ થાય કારણ કે આપણે આના અગાઉ જોયા હતા જે વખતે મેં તમને ચલાવ્યું હતું કે જે બજ જે નાણાં ખરડો હોય અને નાણાકીય ખરડો હોય છે એ બંને માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ થાય છે મિત્રો યાદ રાખજો મિત્રો નાણાં ખરડો અને નાણાંકીય ખરડો માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ થાય છે ત્યારે જે સામાન્ય ખરડો હોય છે તે લોકસભાની અંદર અને રાજ્યસભામાં તમને ઈચ્છા હોય ત્યાં રજૂ કરી શકો છો પરંતુ અહીં જે નાણાં ખરડો અને નાણાકીય બંને ખરડા હોય માત્ર ને માત્ર લોકસભામાં જ રજૂ થાય છે ત્યાંથી તે પછી રાજ્યસભામાં મોકલવામાં આવે છે મેં આના વિશે ચર્ચા કરેલી છે મિત્રો પછી ત્યાં આગળ રાજ્યસભા કઈ એક્શન લે છે એ પણ આપણે જોવાનું છે તો જોઈએ મિત્રો અને આગળ આ સાથે જ વાત કરી લઉં મિત્રો કે એક વખત આપણે રિપીટ કરી લઈએ કે સામાન્ય ખરડા માટે કયો આર્ટિકલ હતો તો એ માટે આર્ટિકલ નંબર હતો એકસોને સાત નાણાં ખરડા માટે આર્ટિકલ નંબર હતો ને દસ નાણાકીય ખરડો એટલે કે આર્થિક ખરડો હતો એ માટેનો જે આર્ટિકલ હતો આર્ટિકલ નંબર હતો ને સત્તર ત્યાર પછી આવજો બંધારણીય સુધારો એ માટેનો આર્ટિકલ હતો એ માટેનો આર્ટિકલ આવે છે આર્ટિકલ નંબર ત્રણસો ને અડસઠ તો આ તમામે તમામ આર્ટિકલોની આપણે ચર્ચા કરી હતી આ વિશે જ અગાઉની વાત કરું કે જે બજેટ હોય છે એ બજેટ રજૂ થઈ જાય એટલે કયા સમય માટે લાગુ થાય છે મિત્રો આપણે આમ જોવા જઈએ તો આપણું જે વર્ષ ગણવામાં આવે છે જાન્યુઆરીથી ડિસેમ્બર વર્ષ ગણવામાં છે પરંતુ જે નાણાકીય વર્ષ ગણવામાં આવે છે એ નાણાકીય વર્ષ હોય છે આપણે જે હાલનું જે બજેટ હોય એ ફેબ્રુઆરી માસથી રજૂ કરવાનું ચાલુ કરી દેવામાં આવે છે જેથી કરીને શું થાય છે કે કેન્દ્રનું બજેટ જલ્દીથી રજૂ થઈ જાય અને મંજૂરી મળી જાય પછી જે તે રાજ્ય હશે એ માર્ચ સુધીની અંદર પોતાનું બજેટ પણ પૂરું કરી લે એટલે જે બજેટનું જે કંઈ આયોજનો હશે પ્લાનિંગ હશે એ પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધી યાદ રાખજો મિત્રો પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધી આપણું જે નાણાકીય વર્ષ ચાલુ હોય છે તો તે દરમિયાન આ જે કંઈ બાબતો હોય છે નાણાકીય વર્ષની અથવા તો જે કંઈ યોજનાઓ હોય હોય આવનાર વર્ષ માટેની એ યોજનાઓ આટલા વર્ષ સુધી રહે છે એટલે કે નાણાકીય વર્ષ આપણું ગણવું હોય તો પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ એ આપણું નાણાકીય વર્ષ છે કે જે બજેટની અંદર જેની ચર્ચા કરવામાં આવશે હવે દોસ્તો વાત કરીએ રેલવે બજેટની તો બજેટ અને રેલવેનો સંબંધ ઘણો બધો રહેલો છે કારણ કે જે વખતે આપણો ભારત દેશ હતો આ ભારત દેશ આઝાદ થયો હતો એ વખતે શું હતું મિત્રો કે એ વખતે આપણી જે કંઈ જે પરિવહનની સુવિધાઓ હતી એટલી બધી એ હતી નહીં કારણ કે એ વખતે આપણે અંગ્રેજોનું રાજ હતું બરાબર એટલી બધી ડેવલપ નથી થયેલી તો શરૂઆતની અંદર શું હતું કે આપણે રેલવે પર વધારે ફોકસ કર્યું હતું અને વધારેમાં વધારે જેમ બને એમ એ પરિવહન વધુ થાય એટલા માટે આપણે રેલવે બજેટને અલગ કરી દીધું હતું અને એ વખતનું રેલવે બજેટ લગભગ ઘણું જ આવતું હતું કે ભાઈ જે આપણું જે બજેટ આવે છે એના રેગ્યુલર કરતાં ઘણું બધું વધારે આવતું પરંતુ હવે રેલવેમાં લગભગ બધા સુધારાઓ ઘણા બધા થઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે એક એવા લેવલે પહોંચી ગયા છે કે હવે ખાસ વધારે એનું રેલવેનું બજેટ જતું નથી બરાબર એટલા માટે હવે શું કર્યું હતું એક એકવીસમી સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ આ રેલવે બજેટની હતું એ પાછું મૂળ બજેટમાં ભેગું કરી દેવામાં આવ્યું હતું એટલે હવે આ જે રેલવે બજેટ હોય એને અલગથી રજૂ કરવામાં આવતું નહોતું અહીં વાત કરું મિત્રો બાણું વર્ષ સુધી આ જે રેલવે બજેટ હતું તે અલગ રહેલું હતું કે વાત રાખું મિત્રો કે જે રેલવે બજેટ હતું એ જે અલગ કરવાની જે ભલામણ હતી એ કઈ કમિટી દ્વારા કરવામાં આવી હતી તો યાદ રાખવાનું છે કે ઓગણીસો ને એકવીસની અંદર જે એડવર્થ કમિટી હતી યાદ રાખજો મિત્રો એડવર્થ કમિટી હતી આ એડવર્થ કમિટી દ્વારા એવી સૂચના ભલામણ કરવામાં આવી હતી કે સામાન્ય બજેટથી આ રેલવે બજેટને અલગ કરવામાં આવ્યું હતું ને હાલની અંદર આપણે જે રેલવે બજેટ છે એ હાલના બજેટમાં ભેગું સંયુક્ત થઈ ગયેલું છે દોસ્તો હવે આ આપણું જે બજેટ હતી એની બંધારણીય મૂળ વાત પર આવી ગઈ કે બંધારણની અંદર શું જોગવાઈઓ આપવામાં આવેલી છે બરાબર એ મુજબ જોઈએ તો આર્ટિકલ કયો આવશે મિત્રો રેલવે બજેટમાં અરે બજેટ માટે તો બજેટ માટે આવશે આર્ટિકલ નંબર એકસોને બાર બીજા નંબરમાં કોના દ્વારા રજૂ કરવામાં આવે છે તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ક્યાં રજૂ કરાવવામાં આવે છે લોકસભાની અંદર હવે રાજ્યસભામાં હવે જેઓ લોકસભાની અંદરથી આ બજેટ રજૂ થઈ જાય છે અને બજેટ કોના દ્વારા રજૂ થાય એ પણ જોઈએ મિત્રો તો તેઓ જ જે આ બજેટ આવશે આ બજેટને રાજ્યસભાની અંદર સહમતિ માટે મોકલવામાં આવે છે હવે રાષ્ટ્રપતિની મંજૂરી વગર તમે કોઈપણ પ્રકારની અનુદાનની માંગણી કરી શકતા નથી અનુદાન એટલે કે મિત્રો ગ્રાન્ટ્સ ધારો કે કોઈપણ કામ કરવું હોય કોઈપણ મંત્રીને તો ગ્રાન્ટની માંગણી કરવી પડશે તો એ માંગણી માટે કોની જોડે જશે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે કે આ હું આ પ્રકારની ગ્રાન્ટની હું સંસદમાં માંગણી કરવાનો છું તો કરું કે ન કરું એ મુજબ તેમની પહેલાં મંજૂરી લઈ લેવી પડે છે હવે બીજા નંબરની વાત આવે છે કે જે મિત્રો જે કંઈ સંચિત નિધિ હોય છે અને એકત્રિત આપણે જ મેં તમને વાત કરી જે કે તમારે જો ફંડ ઉપાડવું હશે એ ફંડ માટે આપણે હંમેશા સંસદની મંજૂરી લેવી પડશે એ માટે મેં તમને કીધું હતું પરંતુ એક એવી નિધિ હતી કે જેની અંદર તમારે જો ઉપાડવા હોય પૈસા એ માટે આપણે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે છે એ હતી આપણી આકસ્મિક નિધિ હતી બરાબર આકસ્મિક ફંડ હતું અને ત્યાર પછી પાછું સંસદની પણ મંજૂરી લેવી હતી આના વિષયની મેં ડિસ્કસ તો કરેલી જ છે ઓલરેડી મિત્રો હવે વાત કરીએ કે હવે શું થશે કે લોકસભાની અંદરથી આ જે કે બજેટની વાત હતી એ પસાર થઈ જાય ત્યાર પછી ક્યાં આવશે મિત્રો રાજ્યસભાની અંદર આવે છે તો રાજ્યસભાની અંદર શું થાય છે કે ચૌદ દિવસમાં આપણને ખબર છે કે નાણાં ખરડો હોય એ ચૌદ દિવસ સુધી ત્યાં આગળ રહેશે ચૌદ દિવસની અંદર તેને પરત મોકલવાનો આવશે હવે રાજ્યસભા શું કરી શકશે બજેટની અંદર વાત કરું છું મિત્રો વાર્ષિક નાણાકીય વિવરણની વાત કરું છું હવે એ વખત યાદ રાખવાનું છે કે ત્યાં આગળ રાજ્યસભા પાસે ભલામણ કરી શકે છે પણ કોઈપણ પ્રકારનો સુધારો કરી શકતો નથી ફરીવાર કહું છું મિત્રો તે ભલામણ કરી શકે છે તેનો સુધારો કરી શકતો નથી અને તેનો તે ખરડો હવે તે સીધો ક્યાં મોકલી દે છે મિત્રો લોકસભાની અંદર તો લોકસભા શું કરે છે તે ખરડાનો સ્વીકાર કરે અને ન પણ કરે કારણ કે એ માત્ર રાજ્યસભા ભલામણ કરી શકે છે તો લોકસભાની એક્શન શું છે કાં તો સ્વીકાર કરે અને ન કરે અને આ રીતે ખરડો પસાર થઈ જાય મિત્રો જે વખત તમને નાણાં ખરડો અને નાણાકીય ખરડો ચલાવ્યો હતો એ વખતે રાજ્યસભાનો શું રોલ હશે કઈ રીતે સ્વીકાર કરશે કે સ્વીકાર ન કરે તે વિશે પણ બહુ મસ્ત સમજાયેલું એક ટેબલ સ્વરૂપે આનું આ જ ટેબલ હતું એ રીતે તમે ના જોયો તો વિડીયો જોજો મિત્રો બહુ જ સરસ વિડીયો છે બરાબર કે જેથી કરીને એક્ઝામમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે આ વાત કરું એના સિવાય મિત્રો કોઈપણ કર સંબંધિત ખરડો હોય બરાબર ટેક્સ સાથેનો એ ખરડો પણ આપણે રાષ્ટ્રપતિની મંજૂરી વગર પૂર્વ મંજૂરી વગર રજૂ કરી શકતા નથી આ બાબત પણ તમારે યાદ રાખવાની છે આ સાથે વાત કરું મિત્રો કે સંસદ હોય છે એ કોઈ પણ કર હોય છે એને સમાપ્ત કરી કરી શકે છે બરાબર અને ઘટાડી શકે છે પરંતુ તે વધારી શકતી નથી આ બાબત યાદ રાખવાનું તે સમાપ્ત કરી શકે છે ઘટાડી શકે છે પરંતુ વધારી શકતો નથી સા ને ટેક્સને મિત્રો સંસદની સત્તા શું છે ટેક્સ ઉપર એ યાદ રાખવાની છે અને જે ટેક્સ સંબંધિત કોઈ પણ હોય એ કોની મંજૂરી લેવી પડશે રાષ્ટ્રપતિને તો આ ત્રણ ચાર પ્રશ્નો બનતા હોય છે કે કર સંબંધિત જે કંઈ બાબતો હોય એ પહેલાં આપણે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે સંસદનો શું રોલ હોય તો સંસદ હશે એ સંસદથી કર સંબંધિત જે કંઈ બાબતો હોય એ કરને ટેક્સને ઘટાડી શકે છે એ ટેક્સને સમાપ્ત પણ કરી શકે છે અને ટેક્સને પણ એમાં વધારો કરી શકતું નથી આ નથી શબ્દ યાદ રાખજો મિત્રો હવે આગળની વાત કરીએ કે બજેટ આપણે કઈ રીતે પસાર કરીશું બરાબર જે સંસદની અંદર તો વાત કરું મિત્રો કે પહેલાં પહેલાં તો જોઈએ કે જે બજેટ હોય છે એ કયા મંત્રાલયને સોંપવામાં આવ્યું છે ઓબ્વિયસલી કે જે નાણાં મંત્રાલય સાથે સંકળાયેલું હશે બરાબર કારણ કે આપણા બજેટ વિશેનું તો નાના છોકરાને પણ આમ તો ખબર જ હોય છે પહેલું પહેલાં નંબરની વાત કરું કોના દ્વારા રજૂ થાય છે તો આપણા નાણાં મંત્રી અહીં જોઈએ છે આપણા અરુણ જેટલી સાહેબ અરુણ જેટલી સાહેબ હોય એ લોકસભાની અંદર બજેટ રજૂ કરે છે કોણ રજૂ કરાવે છે ભારતના રાષ્ટ્રપતિ હવે તેના ઉપર શરૂઆતમાં સામાન્ય ચર્ચા થાય છે બરાબર પ્રથમ નંબરની અંદર ત્રીજા નંબરની વાત કરું મિત્રો કે વિભાગીય સમિતિઓ હોય છે જેમ કે ના આપણે એજ્યુકેશનની હોય અલગ અલગ હોય એ લોકો દ્વારા વિભાગોના અનુદાનની માંગણીઓ માંગણીઓ કરવામાં આવેલી હોય એના પર ચકાસણી થાય છે અને યાદ રાખજો આ જે માંગણીઓ કરીએ છે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી માંગણીઓ કરવામાં આવી હશે પછી શું કરવામાં આવે છે ધારો કે શિક્ષણની અંદર વાત કરું તો શિક્ષણની અંદર સો કરોડની માંગણી થઈ છે બરાબર એટલે સો કરોડની માંગણી થઈ કે બરાબર યોગ્ય છે કે નહીં તે પણ ચેક કરવાનું હોય છે એટલે કે ચેક કરવામાં આવે છે ત્યાર પછી લોકસભાના ઉપર તેના ઉપર મતદાન થાય છે કે ભાઈ આ લોકોને આટલો આપવા જરૂરી છે પણ બને ત્યાં સુધી બજેટની અંદર તો આ જે ખરડો હોય છે ફટાફટ પસાર થતા હોય છે અનુદાનની માંગણી થાય છે બરાબર જો બહુમતી મળે તો એ ખરડો ત્યાં એ જે કંઈ માંગણી હોય પૂરી થઈ જાય છે ત્યાર પછી થાય છે વિનિયોગ ખરડો હવે વિનિયોગ ખરડો શું થશે મિત્રો મતદાન પૂરું થઈ ગયું તમે સો કરોડ રૂપિયા માંગી લીધા બરાબર હવે સો કરોડ રૂપિયા માંગી લીધા એટલે ત્યાં ક્યાંથી પૈસા મળશે અથવા તો જે કંઈ સંચિત નિધિ હોય છે જે ફંડ હોય છે એમાંથી ફંડની ફાળવણી કરવામાં આવશે અને એ ખરડો પસાર કરવામાં આવશે જેને વિનિયોગ ખરડો કહેવાય આપણે આગળના બીજા લેક્ચર આવશે આનો બીજું લેક્ચર એની અંદર આપણે જોવાના છે ત્યાર પછીની વાત કરું મિત્રો જે વિત્ત વિધેયક એટલે કે નાણાકીય ખરડો હોય છે બરાબર નાણાકીય ખરડો એટલે કે આવનાર સમયમાં શું કરવાના છે તે વિશેનો પણ ખરડો પસાર કરી દેવામાં આવે છે મિત્રો અને છેલ્લે રાષ્ટ્રપતિની આની અંદર મંજૂરી લઈ લેવામાં આવે છે અને આ રીતે બજેટ આપણું પસાર થઈ જાય છે મિત્રો તો આ રીતે મિત્રો આપણા આજના વિડીયોની અંદર આપણે જોયું હતું બજેટમાં બંધારણીય જોગવાઈઓ કઈ 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 હતી અને બજેટ પસાર કઈ રીતે પસાર કઈ રીતે થાય તે જોયું હવે આવનારાનો જે પાર્ટ નંબર ટુ આવશે આ પાર્ટ નંબર ટુ અતિ મહત્ત્વનો છે જેની અંદર આપણે બજેટમાં જે માગણીઓ કરવામાં આવેલી હોય છે જુદા જુદા દ્વારા એના ઉપર કઈ રીતે કાપ મૂકવામાં આવે છે કઈ રીતે ઘટાડો કરી શકાય તે જોવાના છે ત્યાર પછી વિનિયોગ ખરડો વિનિયોગ વિધેયક એટલે કે ખરડો લેખાનુદાન અને પ્રત્યાનુદાન એમ આ એકત્રીસમો લેક્ચર છે આ એકત્રીસમી લેક્ચરનો પાર્ટ નંબર ટુ બનાવીશું બરાબર તે એ વિડીયો તમે જરૂરથી જોજો તો બસ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ જહિન્દ જેવારત